નમસ્કાર મિત્રો, હું સુરતથી ધર્મેન્દ્ર શેઠ બોલું છું. ફ્લુઅન્ટ લિંગ્વામાં આપનું સ્વાગત છે. મિત્રો, આ 2019ની વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશના કોર્સીસ લઈને અમે આવી રહ્યા છે તેની માહિતી આપું છું. આ વેકેશનમાં અમે 3 કોર્સીસ રજૂ કરીએ છીએ. સૌથી પહેલો કોર્સ છે ઇંગ્લિશ બેઝિક્સ. આ કોર્સ સામાન્ય રીતે ધોરણ 5, 6, 7ના વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે. ત્યાર પછીનો કોર્સ છે ઇંગ્લિશ અહેડ. આ કોર્સમાં ધોરણ 8, 9 કે 10ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. અને ત્યાર પછીનો જે કોર્સ છે ઇંગ્લિશ એજ. આ કોર્સ મોટેભાગે ધોરણ 10 પાસ કર્યું હોય અથવા ધોરણ 10ની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓ અને તેથી ઉપરની કોઈપણ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ આ કોર્સમાં અભ્યાસ કરી શકે છે. આ 3-3 કોર્સ માટે 3 કોર્સ બુક્સ આ પ્રમાણે આવશે: ઇંગ્લિશ બેઝિક્સ, ઇંગ્લિશ અહેડ અને ઇંગ્લિશ એજ. મિત્રો, આ 3-3 કોર્સ 50 કલાકના છે અને અઠવાડિયામાં 5 દિવસ સોમથી શુક્રવાર અભ્યાસ કરવાનો હોય. અત્યારે 3 સેન્ટર પર આ કોર્સ અમે ચલાવવાના છે. એક છે અડાજણમાં, જે એસ્કોન પ્લાઝામાં આનંદ મહેલ રોડ પર આવ્યું છે. બીજું સેન્ટર ગોળદોડમાં ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સ. અને ત્રીજું સેન્ટર મોટા વરાછામાં ઉત્તરાણ પાવર સ્ટેશનની સામે VIP સર્કલ પાસે. આ કોર્સની અંદર અમારા તરફથી તમને શું મળશે? સૌથી પહેલું તો જે આ કોર્સ બુક્સ છે, દરેક લેવલ માટે તે કોર્સ બુક આવશે, જેમાં ક્લાસરૂમ સ્ટડી મટીરિયલ આપેલું છે અને થોડું સેલ્ફ સ્ટડી મટીરિયલ પણ એમાં આપેલું છે. ત્યાર પછી વિદ્યાર્થીઓને વેકેશન દરમિયાન જ્યારે એ લોકોનો કોર્સ ચાલુ છે ત્યારે લગભગ દર ત્રીજે દિવસે વોટ્સએપ દ્વારા કોઈ ભાષાને લગતી માહિતી આપવામાં આવશે. એમાં ઓડિયો હોય, વિડીયો હોય, ટેક્સ્ટ હોય, કંઈ પણ હોઈ શકે. એટલે વોટ્સએપ સપોર્ટ કોર્સ બુકના ઉપરાંત રહેશે. ત્યાર પછી અમારી વેબસાઇટ પર ફ્રી સ્ટડી મટીરિયલની અંદર વોકેબ્યુલરી માટે ઓડિયો, વિડીયો, ટેક્સ્ટ, ઘણા બધા પ્રકારની માહિતી એમાં આપવામાં આવેલી છે. કેટલીક ટેસ્ટ્સ પણ એમાં રાખવામાં આવેલી છે, તમે જાતે તમારું લેવલ ચેક કરી શકો. મિત્રો, ઘણા વાલીઓને કેટલાક પ્રશ્નો હોય છે, તો એ પ્રશ્નોનું મેં એક લિસ્ટ બનાવ્યું છે અને એના હું જવાબ આ વિડીયો દ્વારા આપવા માગું છું. સૌથી પહેલાં તો વાલીઓનો પ્રશ્ન હોય કે તમે ગેરંટી આપો છો કે ખરા? તો મિત્રો, ભાષા શિક્ષણમાં ક્યારેય કોઈ ગેરંટી આપી શકાય નહીં. અને તમે કઈ રીતે એનું મૂલ્યાંકન કરો છો તે પણ અગત્યનું છે. અમારો છેલ્લા 20 વર્ષનો અનુભવ કહે છે કે જે પણ વિદ્યાર્થી આ કોર્સ કરે છે એના અંગ્રેજી ભાષામાં સુધારો થાય જ છે, પણ કેટલો થાય એનું મૂલ્યાંકન કરવું ખૂબ અઘરું હોય છે અને એની જરૂરિયાત પણ નથી હોતી. મુખ્ય અંગ્રેજી શિક્ષણમાં વિદ્યાર્થીને રસ પડે એ ખૂબ અગત્યનું છે. એટલે મોટાભાગની અમારી પ્રવૃત્તિઓ એ રસ પડે એ માટેની હોય છે. એકવાર જો વિદ્યાર્થીને અંગ્રેજી ભાષા ગમવા લાગે તો એ જાતે જ પ્રયત્ન કરીને વધારે ને વધારે શીખવાનો જ છે. બીજો એક પ્રશ્ન એ હોય છે કે સુરતમાં કે ગુજરાતમાં વિદ્યાર્થીઓને ખાસ અંગ્રેજી ભાષા માટે વાતાવરણ મળતું નથી, એટલે કોર્સમાં જે પણ શીખે તે ભૂલી જાય છે. તો મિત્રો, આ અમારા જે નવા કોર્સીસ છે એમાં એવું નહીં બનશે, કારણ કે આ બધા કોર્સીસ કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ આધારિત છે. એટલે એમાં પ્રવૃત્તિઓ દ્વારા ભાષા શીખવવામાં આવે અને જ્યારે કોઈ એક્ટિવિટી થ્રુ લેંગ્વેજ શીખ્યા હોય તો એ બધી સ્કિલ્સ ડિવેલપ કરતા હોય. એમાં 7 સ્કિલ્સ ખાસ કરીને લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, વોકેબ્યુલરી, ગ્રામર અને પ્રોનાન્સિએશન. તો આ સ્કિલ્સ જ્યારે વિદ્યાર્થીઓ શીખ્યા હોય ત્યારે એ સામાન્ય રીતે ભૂલતા નથી. ત્યાર પછી એક પ્રશ્ન હોય છે કે ભાઈ, ગ્રામર તમે શીખવો છો કે નહીં? તો મિત્રો, કોઈપણ ભાષા શીખવી હોય તો એમાં વ્યાકરણ શીખવું જ પડે. જો તમે ઇંગ્લેન્ડમાં કે અમેરિકામાં કે કેનેડામાં જન્મ થયો હોય તો તમારે વ્યાકરણ શીખવાની જરૂર નથી, તમને એ કુદરતી રીતે જ આવડી હશે. તમારી આસપાસ એટલું બધું ભાષાનો વપરાશ એટલો બધો હોય કે તમને ઓટોમેટિક આવડી જાય. પણ આપણા માટે એવું થવાનું નથી. આપણે અંગ્રેજી શીખવું હોય તો આપણે સિસ્ટમેટિક વ્યાકરણનો અભ્યાસ કરવો જ પડે.
પણ માત્ર વ્યાકરણની એક્સરસાઇઝ કરવાથી તમને એ નહીં આવડશે. એ વ્યાકરણનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એ અગત્યનું છે. એટલે અમારી જે એક્ટિવિટીઝ હોય એ ગ્રામર ઇન યુઝ માટેની હોય કે જેનાથી તમને વ્યાકરણ યાદ રહે અને તમે એનો ઉપયોગ શીખી શકો. અને બીજો એક ખૂબ અગત્યનો ભાગ છે ફંક્શન્સ. વોટ ઇઝ લેંગ્વેજ, એના કરતાં એ લેંગ્વેજનો ઉપયોગ કેવી રીતે કરવો, હાઉ ટુ યુઝ લેંગ્વેજ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને ખ્યાલ હશે કે ભાષાનો ઉપયોગ કરીને તમે સૂચન કરી શકો, તમે વિનંતી કરી શકો, તમે ફરિયાદ કરી શકો, તમે કોઈના વખાણ કરી શકો, કોઈને પ્રોત્સાહન આપી શકો. તો આ બધી આ બધાને આપણે ફંક્શન્સ કહીએ, લેંગ્વેજ ફંક્શન્સ. તો અમારા કોર્સમાં ઘણા બધા લેંગ્વેજ ફંક્શન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી એક પ્રશ્ન એવો કરે કે ભાઈ બાળકો પ્રેક્ટિસ ક્યાં કરે? તો મિત્રો, ફોર્ચ્યુનેટલી હવે આપણી પાસે ટેકનોલોજીનો એટલો બધો વ્યાપ વધી ગયો છે કે વિદ્યાર્થીઓ વોટ્સએપ ગ્રુપમાં કે પછી ફેસબુક છે એવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ બીજા સાથે અંગ્રેજીમાં કમ્યુનિકેટ કરતો થયો જ છે ઓલરેડી. એટલે ભાષાનો ઉપયોગ કરવા માટે તો પ્લેટફોર્મ છે જ લોકો પાસે, માત્ર અંગ્રેજી ભાષા શીખવાની જરૂરિયાત છે. બીજો એક પ્રશ્ન છે કે ટ્રાન્સલેશન મેથડ તમે વાપરો છો? તો મિત્રો, ટ્રાન્સલેશન મેથડથી ક્યારેય કોઈ ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ બોલી શકતું નથી અથવા કોઈ પણ ભાષામાં. પણ ટ્રાન્સલેશનનો ઉપયોગ શીખવા માટે અમુક ચોક્કસ કોન્સેપ્ટ્સ કોઈ શીખવા હોય તો એમાં ચોક્કસ કરી શકાય, પણ એના પર આધારિત નહીં રહી શકાય. એટલે શરૂઆતમાં ભલે પ્રાઇમરી લેવલ પર તમે ટ્રાન્સલેશનનો ઉપયોગ કરીને તમે અમુક કોન્સેપ્ટ શીખો અને અમુક શબ્દો પણ ધારો કે તમે શીખો, પણ ત્યાર પછી એડવાન્સ લેવલ પર તમારે ટ્રાન્સલેશનમાંથી બહાર આવવું પડે, તો જ તમે નોર્મલ નેચરલ ફ્લુઅન્ટ સ્પીચ આપી શકો. તો મિત્રો, આ પ્રાથમિક માહિતી તમને આપી. અમારા 3 કોર્સીસ છે, ઇંગ્લિશ બેસિક્સ, ઇંગ્લિશ અહેડ અને ઇંગ્લિશ એજ. આ કોર્સીસમાં જોડાવા માટે આપને હું આમંત્રણ આપું છું. આ સિવાય પણ તમારા મગજમાં કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ચોક્કસ પૂછી શકો છો. અમારી વેબસાઇટની ખાસ મુલાકાત લો. ભલે તમે અમારો કોર્સ જોઈન નહીં કરો, પણ અમારી વેબસાઇટ પર જે પણ ફ્રી મટીરિયલ આપેલું છે એનો ઉપયોગ કરો. ટેસ્ટ જે આપી છે એ તમે આપો. તમને ઓન ધી સ્પોટ ઓનલાઈન જ એનું રિઝલ્ટ પણ મળી જશે, તમને ફીડબેક પણ મળશે. તો મિત્રો, અમારી વેબસાઇટનું એડ્રેસ છે www.fluentlingua.com. ધન્યવાદ.